આપવાની જોગવાઈ છે, પણ એમાં પછી બસોની સીલિંગ મર્યાદા તો છે જ, એટલે ગમે તેટલું મોટું મેદાન હોય તો 200 વ્યક્તિ એ તો નિયમ પાડવાનો જ છે. હજુ ભારત સરકારે એના નિયમો SOP જાહેર કરી નથી, એ જાહેર થશે એટલે મુખ્યમંત્રીશ્રીની કક્ષાએ અમારું જે કોર કમિટી છે એમાં વ્યાજબી ચર્ચા કરી, યોગ્ય ચર્ચા કરી અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે. SOP એટલે જે પણ મંજૂરીઓ ભારત સરકાર આ કોરોના મહામારી વખતે આપશે એમાં શું શું જાળવણી કરવી એ અંગેના પગલાં છે, એનું ગાઈડલાઈન છે. દાખલા તરીકે આપણે જે જાહેરાત કરી કે 200માં મુસાફરીની પહેલાં 50% આપણે પરવાનગી આપી હતી, હવે 15 તારીખ પછી 75% કરી, એટલે નાની બસ હોય 25 સીટવાળી તો 25 સીટના 75%, 56 સીટવાળી બસ હોય તો 56 સીટના 75%, આ પ્રમાણે SOPનો અમલ કરવાનો હોય છે. તો આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા બાદ કોઈ નિર્ણય લેવામાં આવશે ગરબા અંગે, તેવું કહેવામાં આવ્યું છે. મહત્તમ 200 વ્યક્તિઓ સાથે મળીને ગરબાને મંજૂરી મળી શકે છે તેવા સંકેત આપવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે ડેપ્યુટી CM એટલે કે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ પત્રકાર પરિષદમાં કહ્યું કે કેન્દ્ર સરકાર જે ગાઈડલાઈન આપશે તેને ફોલો કર્યા બાદ રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરશે, તે અનુસાર ગરબા થઈ શકે છે. હજુ પણ કોઈ ક્લિયર કટ આઈડિયા જે છે એ સરકાર તરફથી નથી મળ્યો.